सामान्यतः कोई व्यक्ति ने नौकरी मळे अने निमणूक मळे त्यारे आखा परिवारमां खुशीनो माहोल सर्जाय એ સ્વાભાવિક છે। परंतु छोटाउदेपुरनो एक परिवार वय निवृत्तिना समये पण એટલી જ ખુશી સાથે નિવૃત્ત જીવનને સહજતાથી સ્વીકારી આખો પરિવાર ગરીબ બાળકોના શિક્ષણની ચિંતા કરી પુસ્તકો અને નોટબુકનું વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિઓથી નિવૃત્ત જીવનની શરૂઆત કરે છે। માલુસિલોજ ગામના ગંભીરભાઈ રાઠવા કોઈ મોટા અધિકારી નહીં, પરંતુ એક સામાન્ય વર્ગ 4ના કર્મચારી તરીકે છાત્રાલયમાં ભોજન બનાવવાના રસોયા તરીકેની 30 વર્ષ સેવા બજાવી તારીખ 30 જૂનના રોજ વય નિવૃત્ત થયા છે। વય નિવૃત્તિ મેળવી ઘરે પરત ફર્યા ત્યારે આખા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હોય એમ। તેઓના પરિવારજનો તેમનું મોં મીઠું કરાવી હારતોરા પહેરાવી પૂજા અર્ચના કરી ગૃહ પ્રવેશ આપીને એક ઉત્સવની જેમ નિવૃત્ત જીવનનો સ્વીકાર કર્યો છે। માલુસિલોજ ગામના ગંભીરભાઈ રાઠવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છાત્રાલય, રમાબાઈ આંબેડકર છાત્રાલય, આદર્શ નિવાસી શાળા તેજગઢ છોટાઉદેપુરની છાત્રાલયમાં 30 વર્ષ સુધી વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન બનાવીને જમાડ્યા બાદ સેવાકીય પ્રવૃત્તિઓ તેમના જીવનમાં વણાઈ ગઈ હોય તેમ નિવૃત્ત થયા બાદ પોતાના વતનમાં જઈને ગરીબ બાળકોને પુસ્તકો સાથે 1000 જેટલી નોટબુકનું વિતરણ કરી બાળકોને શિક્ષણ પ્રત્યેની અભિરુચિ જગાડવાનો એક પ્રયાસ કર્યો છે। માલુ ગામ જ નહીં, પરંતુ તેઓના જ્યેષ્ઠ પુત્ર કે શાળામાં ફરજ બજાવે છે તે શાળામાં પણ શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશન વડોદરાના સહયોગથી પાઠ્યપુસ્તકો અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાઠ્યપુસ્તકો અને નોટબુકના વિતરણ પ્રસંગે શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન વડોદરાથી કનુભાઈ લિંબાચિયા રાજેશકુમાર ઉપસ્થિત રહી ડેલ્ટા પ્લસની સંભવિત કોરોનાની ત્રીજી લહેરથી બચવા કોરોના વેક્સિન લેવાની અપીલ પણ કરવામાં આવી હતી, સાથે કોરોનાથી બચવા અંગેની સલાહ પણ આપવામાં આવી હતી।